જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ચોકલેટ મિલ્કશેક. બનાવવા માટે આપણને નથી જરૂર ચોકલેટ પાવડરની, નથી જરૂર કોકો પાવડરની. આપણા પાસે ઘરમાં જે કોઈ ચોકલેટ બિસ્કિટ્સ પડ્યા હશે એમાંથી જ આ તમે બનાવશો, અને એટલું સરસ, એકદમ ક્રીમી ક્રીમી ફાઇન, બજાર કરતાં પણ બેસ્ટ અને સસ્તો તમારો ચોકલેટ મિલ્કશેક બનશે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં ચોકલેટ બિસ્કિટ્સ લીધા છે. તમારી પાસે જે કોઈ હોય, બોર્બોન બિસ્કિટ હોય કે બ્રિટાનિયાના ચોકલેટ બિસ્કિટ હોય, જે કોઈ ઘરમાં તમારી પાસે બિસ્કિટ્સ હોય એ તમે વાપરી શકો છો. સો એક ગ્લાસ બનાવવા માટે મેં 6 બિસ્કિટ્સ લીધા છે. આ એટલી ઇઝી મેથડ છે અને પીવાથી તો તમને એકદમ ફ્રેશ થઈ જશો, આમ ઠંડક મળી જાય. સો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે આના કટકા કરવાના. કટકા બહુ નાના કરવાની જરૂર નથી, કેમ કે આપણે મિક્સરમાં નાખવાના છીએ, તો મોટા મોટા કટકા કરી કાઢવાના. સો બિસ્કિટ્સના કટકા તૈયાર છે. હવે આપણે ગ્લાસને ડેકોરેટ કરશું. સો અહીંયા મેં ચોકલેટ સોસ લીધો છે, કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં મળે છે, અને જો તમને આ પ્રોસીજર ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આનાથી પ્રેઝન્ટેશન બહુ સરસ લાગશે. અરે સાઈડ આપણે ચોકલેટ સોસ આ રીતે ગ્લાસમાં સ્પ્રેડ કરવાનો છે. સો અહીંયા આપણો ગ્લાસ તૈયાર છે, તમે જોઈ શકો છો કેટલો ફાઇન લાગે છે. હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું પહેલા થોડા બરફના કટકા. તમને જે પ્રમાણે ઠંડુ જોઈએ એ પ્રમાણે બરફના કટકા લઈ શકો છો. હવે આપણે અંદર એડ કરશું બિસ્કિટના કટકા. અહીંયા મેં લીધી છે 1 ટેબલસ્પૂન સાકર, પણ તમે સાકર તમારી રીતે લેજો. તમારા બિસ્કિટ બહુ જ ગળ્યા હોય તો થોડી ઓછી લેવાની, ને ઓછા ગળ્યા હોય તો વધારે સાકર લેજો. હવે મેં લીધો છે 1/4 ગ્લાસ દૂધ. હવે આનું આપણે મિક્સર ચલાવશું. બિસ્કિટ ક્રશ થાય એ પ્રમાણે આપણે એને મિક્સરમાં ચલાવવાનું છે. આમાં આઈસ ક્યુબ્સ નાખવા બહુ જરૂરી છે. સો આપણો મિલ્કશેક તૈયાર છે. હવે આપણે બનાવેલા ગ્લાસમાં સર્વ કરશું. ને તમે આ ઘટ્ટ જે નીચે પડે છે, આ જાડું જાડું મિક્સચર એ જોઈ શકો છો, એ બિસ્કિટમાં એકદમ ક્રીમીનેસ આવી ગઈ છે, એ ઉપર આખું આમ જામી જશે. તમને એમ લાગે કે તમે સોફ્ટ ચોકલેટી આઈસક્રીમ ખાઈ રહ્યા છો, એટલું ઉપર સરસ ચોકલેટી જામી જાય છે. હવે આપણે લઈશું વેનીલા આઈસક્રીમ અને ગાર્નિશ કરશું કેશ્યુ નટ્સથી, અને પ્રેઝન્ટેશન માટે એક બિસ્કિટ આ રીતે મૂકી દેવાની. તમે આ ઉપર જોઈ શકો છો ચોકલેટનું લેયર એકદમ સોફ્ટ અને ક્રીમી ક્રીમી છે. બહુ જ સોફ્ટી ડિલિશિયસ ચોકલેટ મિલ્કશેક તૈયાર થાય છે બિસ્કિટ્સમાંથી. તો તમે પણ બનાવો, અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.